પાટી નેશનલ હાઈવે નંબર 8 શ્રીનાથ હોટલ પાસે મંગળવારના રોજ એક વેગનાર કાર ચાલકે પાટીના પ્લેઝર મોપેડ ચાલકને ટક્કર મારતા ચાલકનું સારવાર દરમિયાન સુરત હોસ્પિટલમાં આજરોજ મોત નિપજતા પ્રજાપતિ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પાટી નેશનલ હાઈવે 8 શ્રીનાથ હોટલ પાસે મંગળવારના રોજ પાટી ચિવલ રોડ ખાતે રહેતા ડાયાભાઈ છગનભાઈ પ્રજાપતિ ઉંમર 65 કે જેઓ કામ અર્થે નીકળ્યા બાદ ઉદવાડાથી પાટી તરફ આવતા શ્રીનાથ હોટલ પાસે પ્લેઝર મોપેડ નંબર GJ15BA 80-18 ચાલક હાઈવે ક્રોસ કરતા સમયે ઉદવાડા તરફથી આવતી મારુતિ વેગનાર કાર નંબર GJ15BB 65-20 ચાલકે મોપેડ ચાલક ડાયાભાઈને ટક્કર મારતા સમગ્ર શ્રીનાથ હોટેલ સીસીના કેમેરામાં કેદ થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત ડાયાભાઈને પારડી કુરેસી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. ત્યાં ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર દરમિયાન તેઓની તબિયત વધુ લથડાતા વધુ સારવાર અર્થે સુરત નાવડી ઓવારા પાસે આવેલા પ્રવર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેનો આજ રોજ સારવાર દરમિયાન ડાયાભાઈ છગનભાઈ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. વેગેનાર કાર ચાલક બહેન તથા તેમના પરિવારે મીડિયા સામે અભદ્ર ભાષાનું વર્તન કર્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનાને અંગે તેમના પુત્રે પારડી પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક બહેન વિરુદ્ધ પારડી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો અને અકસ્માતની વધુ તપાસ પોલીસ હાથ ધરી છે. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.